Thank you.
શાજવાજી તમે જોઈ શકો છો. અને અહીંયા ગણેશજી ભગવાનનું મંદિર છે બાજુમાં. દોસ્તો હવે તમને તળાજુના દર્શન કરાયા બાદ હવે તમે જોઈ શકો છો કે ગોમતી ઘાટના તમને દર્શન કરાવી. આ એ જગ્યો છે કે જ્યાં ભગવાન સાજવામાં તોલાયા હતા. હવે તમે અહીંયાથી આગળ ગોમતી ઘાટ બતાવીશ. ગોમતી ઘાટ પર તમને જ્યાં ભગવાનને ઘાટની અંદર છુપાવવામાં આવ્યા હતા એ જગ્યા બતાવીશ. કેમ કે મારી પાછળ જે તમે તમને ખ્યાલ આવશે. ચાલો આવી જઈએ અંદરની તરફ. દોસ્તો આ એ જ જગ્યા છે કે જ્યાં ભગવાનની મૂર્તને અહીંયા છુપાવવામાં આવ્યા હતા. આ છે ગોમતી ઘાટ. આ જગ્યો છે કે જ્યાં ભગવાનને છુપાવવામાં આવ્યા હતા. અહીંયા એમને ચરણ પાદુકા મૂકવામાં આવી છે. દોસ્તો ગોમતી ઘાટના દર્શન કર્યા પછી હવે તમને ભગત જે ગોધરા ભગવાન હતા ભગત એમનું દર્શન કરાવીશ. એમના ઘરના એમનું જૂનું અહીંયા ઘર છે. લક્ષ્મીજી મંદિર છે એની એક્ઝેક્ટ જે બાજુમાં ગલીમાં છે. તમને ત્યાંના દર્શન કરાવશું. ચાલો દોસ્તો તમે જે આ ખંડેર હાલતમાં જોઈ શકો છો કે ભક્ત શ્રી બોડાણનું ઘર છે. અહીંયા ભગવાન જે ડાકોરમાં આવ્યા હતા ભગવાન એ ભગતના કારણે એમનું જે આ ઘર છે ત્યારે તમે જોઈ શકો છો એ ઘરની હાલત. ઘરની અંદર તમે જોઈ શકો છો કે ભગવાન દ્વારકાધીશની મૂર્ત રાખવામાં આવી છે. અને બોડાણા ભગવાનના દર્શન કર્યા બાદ હવે તમને જે ભગવાને લીમડાને સ્પર્શ કર્યો હતો અને એક લાલ લીમડાનું મૂકવું છે અત્યારે ત્યાં લઈ જઈશ. તો વિડીયોમાં બને રહેજો. ચાલો જઈએ ત્યાં. દોસ્તો હવે આપણે લીમડાની મીઠી ડાળ છે ત્યાં જવાના છે. તો આજે તમે મારી પાછળ રોડ જોઈ શકો છો. આ રોડ છે નડિયાદથી ડાકોર જે આવે છે એ રોડ ઉપર આ મંદિર છે. તમને બતાવીશ ત્યાં એ લીમડો. અને પૂજારી જો હશે તો ટ્રાય કરીશું ચોક્કસથી કે લીમડો ખરેખર મીઠો લાગે છે કે કરવો છે. તો વિડીયો ચોક્કસથી આપો જોજો. દોસ્તો આ એ જ પવિત્ર જગ્યા છે કે જ્યાં ભગવાન દ્વારકાથી આવ્યા હતા અને અહીંયા સવારમાં એમનું ગાડું લઈને બેઠ્યા હતા. અને
સવારમાં એમને જ્યારે દાતણ કરવાનું હતું ત્યારે અહીંયા એક લીમડાના ઝાડે સ્પર્શ કર્યો અને એનું દાતણ લીધું હતું. તો આ એ જ પવિત્ર જગ્યા છે. અત્યારે પણ એ લીમડો હયાતમાં છે અને ત્યાં તમે એક લીમડાનું પાન અત્યારે કદાચ મહંત હોય તો હું બતાવું તમને લાઈવ ડેમો કે એ મીઠું છે કે નથી. તો બને રહેજો વિડીયોમાં. આ તમે જુઓ છો કે અહીંયા એક નાનું એવું સરસ બનાવેલું છે ગાર્ડન જેવું અને ખૂબ જ શાંત એવી આ જગ્યા છે. નાનું કેન્ટીન છે દોસ્તો, જ્યાં તમને નાના બાળકો માટેના રમકડા અને નાના નાના એવા પડીકા પણ મળશે. આ એ જ લીમડો છે તમે જોઈ શકો છો કે જ્યાં ભગવાનના હાથે સ્પર્શ થયો હતો. દોસ્તો હવે આ લીમડો તમે જોયો બાદ હવે તમને મંદિરના દર્શન કરાવું. આ લીમડાની નીચે નાનું એક મંદિર બનાવ્યું છે. બહારની તરફ શ્રી રણછોડજી ભગવાનની પ્રતિમા મૂકવામાં આવી છે. અંદર એમની કાળા કલરમાં મૂર્ત છે, એવું પણ દર્શન કરાવીશ તમને. દોસ્તો તમને મંદિરની અંદરની દર્શન કર્યા બાદ હવે તમને એ પવિત્ર લીમડાના દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો આ જે લીમડો છે 870 વર્ષ જૂનો આ લીમડો છે. તેનું તમે જોઈ શકો છો બહુ જ વિશાળ પ્રમાણમાં એનો ઘેરાવો છે. તમે જોઈ શકો છો આ લીમડાનું આ એક ડાળ જે છે એ મીઠું છે. તમે જોઈ શકો છો આ તરફનું આ ડાળ તમને જોવા મળે છે એ મીઠું ડાળ છે. તમે જોઈ શકો છો આ બતાવી શકીએ. ચાલો મારી સાથે.
મીઠી છે તારી, એને હું આપણે ચેક કરીશું કે પેલા તમને દર્શન કરાવું અંદર ભગવાનના ધર્મ. કોમેન્ટમાં જય રમજો લખવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.